મારું નામ દયારામ દાદા કાપડી છે કાપડી સંપ્રદાયના કાપડી સાધુ એ દાડા મેકણની મારી દસમી પેઢી છે અને દાડા મેકણનો આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાંનો ત્રણસો ચાલીસ વર્ષ પહેલાંનો જે એનો ઇતિહાસ છે એના મુખે એના હાથ લિખિત પછી એમની સાથે જે પ્રેમજી જોશી જે જીવતા સમાણાં છે એમના લિખિત પુસ્તકો એ પણ અમારા ઘરમાં છે કારણ કે અમે માતાના મઢથી કરી આજિ સુધી આમ તો આદિથી કરી આજ દિ સુધી કાપડી પરંપરાનો અમારો ભેગ છે એમાં દાડા મેકણની આગમવાણી છે કે નવ રમ્યા દસમું રમશું થાપશું સત્યની ચાલ નિષ્કલંકી સાથે આવશું મેકણ કહે કરશું કાળિંગાનો કાળ કાળીંગો એટલે કલિયુગ દસમા અવતારની અંદર ભયંકર કલિકાળ આવશે એવો સમય આવશે કે કોઈ નરનારી મા બાપની સેવા નહીં કરે ધર્મહીન બની જશે મંદિરો સૂના બની જશે મંદિરો સૂના બની જશે અને આજનો વિજ્ઞાન એટલો પાવરફુલ થશે કે માણસોની રુચિ ભગવાનના નામમાં નહીં હોય કદાચ સવારે એકવાર રામ બોલશે સાંજે એક વાર રામ બોલશે તો તરીને પાર થશે આવી દાડા મેકણની આગમવાણી છે અને બીજી દાડો મેકણ આગમવાણી બોલ્યા છે કે આ ધરતી ઉપર ભયંકર કલિકાળની અંદર જ્યારે આતરાખંડથી સાહેબો પધારશે જેમ દેવાયત પંડિત બોલ્યા સદેવ જોશી બોલ્યા રામદેવીર બોલ્યા મેકન ડાડો પણ બોલ્યા છે કે આતરાખંડથી સાહેબો પધારશે શુદ્ધ બ્રાહ્મણને ઘરે અવતાર ધારણ કરશે ત્યારે ધ્રંગની સમાધિમાંથી હું આળસ મેળવીને ઊભો થઈશ ભગવાનનો ભાઈ બનીશ અને આ ધરતી માથે ભયંકર જે લોકો પાપીઓ છે એનો અમે નાશ કરશું અને ધર્મી આત્માઓ છે જેને દયાવંત કહેવાય ગુરુમુખી કહેવાય પુણ્યવાન કહેવાય ઈશ્વરની બંદગી કરનારો કહેવાય નીતિવાન કહેવાય એને અમે તારશું અને પાપી લોકોનો નાશ કરશું થોડા નકા જાજા છાસઠ કરોડ લોકોનો સહાર કરશું દાડા મેકરની આગમવાણી છે કે નેવું ગજ નેજા હોય છે પુરુષા ગજ પચાસ દો પાગડે છડશે એડા કીધો કાર પુરુષા બગતર પહેરશે પુરુષો બખતર પહેરે એને ગોલી ન લાગે એને છરી ન લાગે પુરુષા બગ્તર પહેરશે સો મણારો ભાર સાતગજ ખેડો પોયરો સતરગજ તરવાર અવની ઉપર દલ ચાલશે અવની એટલે ધરતી દળ એટલે શેનક અવની ઉપર દલ ચાલશે ભગવાન નારાયણ અવતાર વિષ્ણુનું અવતાર થશે તેત્રીસ કરોડ દેવતા પધારશે

એ તો એણે ટૂંકમાં કીધું છે કે દીવા છે કે આ વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં એનું આપણે વિવરણ કરીએ કે તો કેવો કેવો યુગ આવશે અત્યારની ટેકનોલોજીના આધારે અમુક તો દર્શન થઈ રહ્યા જ છે જો કે તમારી શૈલીમાં આજના તમે જે જોઈ રહ્યા છે તે કારણ કે એ તો ટૂંકમાં લખેલું હોય પાંચ શબ્દોમાં પણ અત્યારે એ વાસ્તવિક દેખાય છે તો આજની શૈલીમાં થોડું વર્ણન કરો કે કેવો કેવો યુગ આવશે અને અત્યારે જો કે યુગનો એ પ્રભાવ છે એની થોડી વાત કરો મારા દર્શક મિત્રો આ સમય એવો ચાલે છે કે વિચાર કરો આપણે જોવો છો દુનિયાની અંદર એક દસ હજારનો મોબાઈલ હાથમાં હોય અરે ચાર મહિનાનો છોકરો હોય માનો ધાવણ ધાવતો હોય એને તમે મોબાઈલ હાથમાં આપો તો એ ધાવણ પણ મૂકી છે એટલો એને લાલસા લાગે છે આજના બાલ્ય અવસ્થાની અંદર એને ધર્મ કરતાં એની આસ્થા એના ઉપર વધારે યા તંત્રની વસ્તુ ઉપર વધારે એની આસ્થાઓ છે કારણ કે આજનો યંત્ર એટલો વધી ગયો છે કે જેની સીમા નથી એટલો દાડા મેકણ પણ કહે છે કારણ કે દાડા મેકણ જ્યારે સમાધિ લેતા હતા ત્યારે પવનદેવને એણે વિનંતી કરી હતી કે હે પવનદેવ મેં નીતિ નિયમનો ધર્મ ધર્મનો જો પાલન કર્યો હોય તો મારા જ્યાં જ્યાં સત્સંગી છે એને આકાશવાણી દ્વારા તમે જણાવો અને તે સમયમાં પવનદેવે એમની સાથે જે બેતાલીસ સમાધિઓ થઈ એમાં બધા એને દાદા મેકણના આદેશથી પવનદેવે એને આકાશવાણી દ્વારા જણાવ્યો પણ આજ તમે એક મોબાઈલ લો પાંચસો રૂપિયાનો આજથી અહીંયા બેઠા બેઠા ડ્રંગ લોડાઈમાં બેઠા બેઠા તમે બટન દાબો તો સાત સમુદ્ર દૂર તમે અમેરિકા પર વાત કરી શકો છો આ કલયુગનો એટલો પહેલાવો થઈ ગયો છે કલયુગનો સાંભળો સત્યને પડદો પડશે અસત્ય જાહેર થશે અરે સંત ક્યાં ખૂણામાં તમને સાચા સંત જોવા મળશે ભયંકર કલિકાળા કલિકાળા આવશે અરે મંદિરો સુના બની જશે અરે ભાઈ બહેનના સંબંધ નહીં રહે મા દીકરાના સંબંધ નહીં રહે આવો ભયંકર સમય આવશે નરનારી આપ સ્વાર્થ કરશે મંદિરો સૂના બની જશે અને વિજ્ઞાન પણ એમ દાડો મેકણ જેવા સંત પણ એમ કહે છે કે હવે વિજ્ઞાન આવી ખુરશી તૈયાર કરશે નીચે જંત્ર મૂકશે એના ઉપર પટન બટન લાગશે પટ્ટા લાગી જશે આ શ્રમણમાં એક એક નરનારી ઉડશે આસમાનની અંદર એક એક બે બે નરનારી ઉડશે અરે ઘરોની અંદર રસોઈ થાય છે એ રસોઈ નહીં થાય તૈયાર માલ આવશે પહેલાં તો ગામડાની બેનો રસોઈ કરતી ઈશ્વરનું ભજન કરતી કીર્તન કરતી રોટલા બનાવતી ભજન કરતાં કરતાં ભગવાનનું ભજન કરતા કરતાં એ રસોઈ કરતી અને એ જે રસોઈ ખાય એના પણ સદ એનામાં પણ સદબુદ્ધિ આવે પણ એવો સમય નીકળી જશે વિચાર કરો તમને ટૂંકો વર્ણન આપું કે પહેલાંના જમાનામાં સતજુગની અંદર નરનારી સોનાના વાસણોની અંદર ભોજન કરતા પછી ચાંદીના વાસણોમાં ભોજન કરતા સોનો ગયો ચાંદી ગઈ પછી રૂપો આવ્યો રૂપો ગયો ઝરમર આવ્યો ઝરમર ગયો કાસ કાંસો આવ્યો કાંસાના વાસણો ગયા પછી ત્રાંબો આવ્યો ત્રાંબો ગયો પિત્તળ આવ્યો પિત્તળ ગયો પછી એલ્યુમિનિયમ આવ્યો એ ગયો અને સ્ટીલ આવ્યો મો જુઓ તો આપણું જોવાઈ જાય થાળીમાં મંડ્યા માણસો ખરીદવા સ્ટીલ પણ ગયો અને હવે શું આવ્યો ખબર છે પ્લાસ્ટિક અને એ કેવો પ્લાસ્ટિક કે ગામો ગામ દેવી કો નીકળી પડે ખાણીપીણીના જબલા ભેગા કરે તાળી બંધ તાળી ન વગાડ્યો ખાણીપીણીના જબલા ખાણીપીણીના જબલા ભેગા કરે દવા દારૂના જબલા ભેગા કરે કોથરા ભરે એ કોથરા જાય ભંગાણિયા કણે ભંગાણીઓ ડુંગર જેવા ઢગલા કરે અને એ ઢગલા લોરી ભરીને જાય ફેક્ટરીમાં એ પીલાય પીલાઈને માય કેમિકલ નાખે માય એમાં દવા નાખે કલર નાખે અને ટપો ટપ ડીશને વાટકા નીકળે પચાસ સાઠ સિત્તેર રૂપિયાની જે રેન્જ આવતી હોય એ આજની તારીખમાં જે મંદિરમાં જાઓ જેની કથા માથે જાઓ ચાલુ ડીશોમાં આપણે પણ ઊભે ઊભે રહ્યા ઠબકારી એમાં આ કલિયું કલિયુગને ક્યાંય લેવા જવો પડતો નથી દાડા મેકણે એમ કહે છે ભયંકર સમય આવે છે મા બાપની કોઈ સેવા નહીં કરે મા બાપને પાંજરાપોરમાં મૂકશે પણ જેના ઘરમાં ધર્મ છે જેના ઘરમાં નીતિ છે જેના ઘરમાં પુણ્ય છે જેના ઘરમાં દયા છે જેના ઘરમાં ઈશ્વરની બંદગી છે જેના ઘરમાં દયા છે એને ક્યાંય કલયુગના ઘરમાં નહીં જાય કારણ કે કલયુગે વાત સ્વાદ કર્યો છે દાડા મેકણ જેવા સંત પણ લખે છે કે હે ભગવાન જેના ઘરમાં નીતિ છે જેના ઘરમાં ધર્મ છે જેના ઘરમાં પુણે છે જેના ઘરમાં બંદકી છે એના ઉમરામાં હું નહીં જાઉં પણ એ કાંઈ નહીં હોય તો એની સ્લેબ ફાડી દાઢી ફાડીને એક ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકના તાંતણાની અંદર એના હું ઘરમાં બેસી જઈશ ન જોવાના સીન સિનરી નરનારી જોશે અત્યારે તો પ્રભાવ છે સંતો ઉપર ભોગ વિલાસ રૂપિયાવાળો મોટો સાધુ ગણાય છે તો સંતોના પ્રભાવની વાત કરો આધુનિક યુગમાં સંતો પર આ કળુજુગનો કેટલો પ્રભાવ છે અને હજી ભવિષ્યમાં કેવો થશે સંતો વિશે દાડા મેકણ પણ બોલ્યા છે એની સાખીમાં પણ વર્ણન કર્યું છે કે આકા કિસ્ણ કુર્તા ધણ લાલચી સાધુ બ્રહ્મચાર નાઈ દાડો મેકણ છે મુકે મૂકે ન છે એનો ઇતબાર કચ્છી ભાષા છે કે જે લાલચી સાધુ હોય છે એનામાં મને પણ ઇતબાર નથી આવતો કારણ કે આ એવો સમય છે કે સંતોને પણ ઘેરી લે એવો સંતો સમય છે પણ સંતોને એની નીતિ એનો ધર્મ એનો પુણ્ય એનો ઈશ્વરની બંદગી એ જેની જેની પાસે છે એને ક્યાંય નડતર થવાની નથી નકા સંતોને પણ કલિકાળની અંદર વિચાર કરો આજે કેટલા સંતો વાદ વિવાદ થઈ પડ્યો છે કારણ કે સંતોને કોઈ ભૂલ કરવી જોઈએ નહીં આજનો સમય એવો છે ભૂલ જરાક ભૂલ ભલે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે પણ સમય એવો આવે છે કોઈ પણ સંપ્રદાયનો સંત હોય એને નીતિ નિયમ ધર્મનું પાલન કરીને કરવો જોઈએ નકા આજનો સમય એવો છે કે સંતો માટે તો બહુ તકલીફવાળો છે એટલો તકલીફવાળો છે જેની સીમાની એમ કારણ કે જગતનો નરનારી સંત ઉપર તો પહેલી આંગળી ચીંધે એટલે એના માટે બચવા માટે થઈ સંતને પોતાનું કર્મ સત્યને આધારિત કરવો જોઈએ તો એ સંતને આ જગતમાં વાંધો નથી નકા સંત માટે પણ આ સમય દોયલો છે દાડા મેકણ જેવા સંત લેખે છે કારણ કે સંતોને પોતાનું કર્મ જે સંતોનો જે કર્મ છે એ ક્યારે ભૂલવો જોઈએ નહીં એટલે દાડા મેકણની એની ઘણી આગમવાણી છે કારણ કે દાડા મેકણ એમ કહે છે સાંભળજો સાખીના વર્ણનમાં સમજાવે છે કચ્છી ભાષા છે હું એનું ગુજરાતી ભાષાંતર કરી દઈશ પીર પીર કોરોતા કર્યો નાય પીરેજી ખાણ પંચ ઇન્દ્રી વસ રખું તો રહ્યું પાન સંતોને પહેલાં જ દાડા મેકણે એમ કહે છે આ શરીરની જે ભગવાને રચના કરી એમાં નડીથી ઉપરની પાંચ ઇન્દ્રી જે સંત સંયમમાં રાખશે એને પીરપદ પ્રાપ્ત થશે કોઈ પણ નરનારી એ પણ આ જે પાંચ નળીથી ઉપરની પાંચ ઇન્દ્રિ જો એ સંયમમાં રાખશે તો એને પણ પીરપદ પ્રાપ્ત થશે એમાં દાડા મેકણ સમજાવે છે આંખ ઇન્દ્રિ છે સ્વયંમાં રાખવાની કારણ કે કોઈ લાલચમાં જાવી જોઈએ નહીં કદાચ ઇન્દ્ર રાજાની અપ્સરા ધરતીમાંથી ઉતરી આવી હોય તો એને ઘરવારી સિવાય માબેન સમજો તો તમારી આંખ સાચી નકા આંખ ખોટી પછી આ કાન દાડા મેકન લખે છે ભયંકર ગાળો કડવા વેણ અપશબ્દ ઈર્ષા ટીકા કયો ગલ્લા કયો ખેદ કયો ન સાંભળવા ન કરવા કાન ઇન્દ્રી છે દાડો મેકન પણ ના પાડે છે પછી જીભ ઇન્દ્રિ છે કમાઈએ આપણું ખાઈએ આપણું અને ખારા આખા ગામને લાગીએ એવડો વર્તન કરવાની જરૂર શું એટલે જીભ માર પણ ખબર તારે પણ ખરી એટલે કબીર સાહેબ પણ એમ કહે છે મીઠા સબસે બોલીએ સુખ ઉપજે સૌ ઓર મોહની મંત્ર ઓયે વચન કઠોર દાડો મેકણ એમ કહે છે લજ ગણી લાવણ ગણી બોલે મીઠી મધુરી વાણ માળુએ મેજાનું પીર થયા દાડો મેકણ છે નાય પીરે જી ખાણ પછી આંખ કાન જીભ જીભ માર પણ ખબર આવે તારે પણ કરી હવે આપણો ઘરનો કમાઈએ ઘરનો ખાઈએ ગામને ખારા લાગી એવો વાત સંવાદ કરવાની જરૂર શું એવા કડવા વેણ બોલવાની જરૂર શું અને ચોથી ઇન્દ્રી દાદા મેં કણે સમજાવી છે નાક નાક ચોથી ઇન્દ્રી છે કદાચ તમે કોઈ રાજકોટ શહેરમાં હલ્યા જાઓ કરોડપતિને ઘરે લગ્ન થતા હોય તમને આમ જમવાનું આમંત્રણ ન હોય અને દેશી ઘીની રસોઈ થાય સારા શાકના વઘાર થાય અને પવનદેવ બજારમાં નીકળે અને પરબારો તમે સવાર નાકથી લઈ લ્યો વાહ દાડો મેકણ ના પાડે છે નાકથી કેડી સવાદ લેતા નહીં નાક ઇન્દ્રી છે અને પાંચમી ઇન્દ્રી દાડા મેકણે બહુ સારી સમજાવી મોહ અતિ મોહમાં ક્યાંય પડવાનું નહીં સંતોષી નરનારી સદાય સુખી દાડા મેકણ કહે છે અતિ મોહમાં ક્યાંય પડતા નહીં અરે રૂપિયા માટે થઈને કેના ખાનદાન ખાલી કરી નાખે માણસો એટલો રૂપિયામાં મોહ પછી ઘણાને સોનાનું મોહ ઘણાને ચાંદીનું મોહ ઘણાને હીરા માણેક મોતી જવેરાતનું મોહ અરે ઘણાને કપડાં પહેરવાનું મોં ઘણાને કપડાં પહેરવાનું મોં ડીમાં પાંચ ટેમ કપડાં બદલાવી આવે ગામને વતાડીને હાલ્યા જાય ઘણાને સાંભળજો ખાવાનું મોહ જે દે ખાધા જ કરે જે આપો એ ખાધા જ કરે જે આપોય ખાધા જ કરે અનેક પ્રકારની જે માયાદેવીની રચના છે આ ધરતી ઉપર મોહની રચના છે અતિ મોહમાં રહેવો નહીં એટલે દાડા મેકણ લખે છે ઘણાને દીકરા ઉપર મોહ ઘણાને પોતરા ઉપર મોહ ઘણાને અલગ અલગ પ્રવૃત્તિમાં મોહ એ મોહથી પર રહી અને દાડો મેકણ એમ કહે છે સંતોષી બનીને બધો કાર્ય કરો અતિ મોહમાં ક્યાંય પડતા નહીં અને અતિ મોહમાં જો તમારે પડવો હોય તો તમે જેની બંદગી કરો છો ઈશ્વરના મોહમાં પડો